રહ્યા છે. સીએમ વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ છે, તેમના જે રિપોર્ટ છે તે આવી ગયા છે, તમામ પેરામીટર નોર્મલ અત્યારે હાલમાં તેઓના દેખાઈ રહ્યા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોમ ક્વોરન્ટાઇન હતા, અત્યારે હાલમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે તેવા રિપોર્ટ તેમના આવી ગયા છે. અગાઉ પણ તેમણે તબીબી સલાહ લીધી હતી, પોતાના જે ફેમિલી ડોક્ટર છે રાજકોટમાં તેમની પણ સલાહ લીધી હતી, કઈ રીતે ઇમ્યુનિટી પાવર વધે તેની માટે પણ તેઓએ વાતચીત કરી હતી. અત્યારે જે રીતે હોમ ક્વોરન્ટાઇન પોતાના બંગલામાં તેઓ છે, તે અંતર્ગત તમામ જે ડોક્ટર્સ પણ આવ્યા હતા, સીએમઓ સચિવ અશ્વિની કુમારે જ્યાં મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે. કોટ વિસ્તારને કેવી રીતે વધુમાં વધુ અવર જવરથી મુક્ત કરી શકાય, લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કેવી રીતે કરાવી શકાય અને કરફ્યુ ઇમ્પોઝ કરીને પણ લોકોના આરોગ્યની સલામતી કેવી રીતે જાળવી શકાય એના માટે ચર્ચા વિચારણા કરવાનો હેતુ હતો. ત્રણેય ધારાસભ્યશ્રીઓ ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાને મીટિંગ દરમિયાન મળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી માનનીય મુખ્યમંત્રીશ્રીના નિવાસી સ્થાને જે મીટિંગો થાય છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખૂબ જ સારી રીતે પાલન કરવામાં આવે છે. સમયાંતરે મીડિયામાં એના વિઝ્યુઅલ પણ રિલીઝ કરવામાં આવેલા છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું નોર્મ્સ જળવાય અને અરસપરસ એકબીજાથી કોઈ સંક્રમણ કે ચેપની શક્યતા ન રહે એ પ્રમાણે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે રાત્રે ઓફિશિયલ પ્રેસ રિલીઝમાં પણ જણાવવામાં આવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી ખેડાવાલા એ બંને વચ્ચે મીટિંગ દરમિયાન જે અંતર હતું એ લગભગ 15-20 ફૂટ જેટલો હતો, એટલે એકબીજાના નજીકના સંપર્કમાં એ નથી આવ્યા. સાથોસાથ મીટિંગ પણ બહુ લાંબી ચાલી નથી, એટલે મેડિકલ ટર્મ્સમાં જો આપણે કહેવા જઈએ તો એક્સપોઝર વોઝ મિનિમલ, કોઈ પણ જાતનો લાંબો એક્સપોઝર એમાં થયેલ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સ જળવાયેલ છે અને રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કેસોની સંખ્યા વધે નહીં, લોકોની જાનની સલામતી ઇન્શ્યોર કરી શકાય તેવા ખૂબ જ સારા હેતુથી સ્થાનિક આગેવાનો ધારાસભ્યોને સાથે રાખીને નિર્ણય લેવા માટે આ મીટિંગ બોલાવવામાં આવી હતી. આજે સવારે રાજ્યના અગ્રણી ડોક્ટર્સ સર્વશ્રી ડોક્ટર આર કે પટેલ અને ડોક્ટર અતુલ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના આરોગ્યના પરીક્ષણ કરવામાં આવેલા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના તમામ પેરામીટર્સ નોર્મલ છે, સ્વસ્થ છે અને સારી રીતે રાજ્યની જવાબદારી નિભાવી રહ્યા છે. આપને હું જણાવું કે આજે બપોરે 4 વાગે કેબિનેટની મીટિંગ મળવાની છે, એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી પોતાના નિવાસી સ્થાનેથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ જિલ્લાઓ અને મંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વિચારણા કરશે, ચર્ચા કરશે અને આ કોન્સિક્યુટિવ 3જી કેબિનેટ મીટિંગ છે જેમાં વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ પહેલાના 2 બુધવારે પણ જેમ મેં અગાઉ આપને માહિતી આપી હતી, વિડીયો કોન્ફરન્સના ઉપયોગથી જ કેબિનેટની મીટિંગો યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી સંપૂર્ણપણે સ્વસ્થ અને કામ કરી રહ્યા છે, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે 1 અઠવાડિયા સુધી એમને એમના નિવાસી સ્થાને કોઈ મુલાકાતી સાથે મુલાકાત ન કરવાનો નિર્ણય લીધો છે. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી, વિડીયો કોલિંગના માધ્યમથી, ટેલિફોનના માધ્યમથી આધુનિક તકનીકના ઉપયોગ કરીને રાજ્યની સમગ્ર વહીવટી વ્યવસ્થા ઉપર માનનીય મુખ્યમંત્રીશ્રી દેખરેખ રાખે છે અને હજુ પણ રાખવાના છે. અને અત્યારે 4 વાગે જે કેબિનેટની મીટિંગ મળવાની છે બપોરે,
એમાં આપને જે રીતે ખ્યાલ હશે કે કેન્દ્ર સરકાર દ્વારા 20 એપ્રિલ પછી કેવી રીતે તબક્કાવાર લોકડાઉનમાંથી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી અંશત છૂટછાટ આપવામાં આવશે એની એક બ્રોડ ગાઈડલાઈન કેન્દ્ર સરકારે બહાર પાડી છે. અને આ ગાઈડલાઈન એવા વિસ્તારોને લાગુ પડે કે જ્યાં કેસો ક્યાં તો ન હોય અથવા ખૂબ જ અલ્પ માત્રામાં હોય, કેસમાં કોઈ વધારો છેલ્લા થોડાક સમયથી જોવા ન મળેલ હોય, એ રીતે તબક્કાવાર ઇકોનોમીને અર્થતંત્રને વેગવંતું અને ધમધમતું કરવા માટે રાજ્ય સરકાર પણ નિર્ણય લેવાની છે. અને આજની કેબિનેટની બેઠકમાં આ મુખ્યત્વે આ વિષય ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને આવતીકાલે રાજ્ય સરકાર 21 એપ્રિલ પછી કેવી રીતે જે વિસ્તારોમાં કોઈ પણ કેસ ન હોય એવા વિસ્તારોમાં કયા પ્રકારની કામગીરીને અને કેવી રીતે અલાઉ કરવામાં આવશે, એની અનુમતિ આપવામાં આવશે, એ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવશે. બીજી માહિતી જો આપને આપું તો ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત નોન NFSA APL 1 કેટેગરીના લગભગ 60 લાખ જેટલા કુટુંબોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ આપવાનું કાર્ય અત્યારે રાજ્ય સરકાર તરફથી ચાલી રહ્યું છે. 17,000 કરતા વધારે સસ્તા અનાજની દુકાનો ઉપરથી અત્યાર સુધીમાં લગભગ 20 લાખ કરતા વધુ કુટુંબોએ પોતાનું અનાજ મેળવી લીધું છે. આજે 15 તારીખ છે, આ પ્રક્રિયા કાલે પણ ચાલુ રહેશે, 17મીએ પણ ચાલુ રહેશે અને જે બાકી રહી જાય એના માટે કદાચ 1-2 દિવસ વધારવું હોય તો એ પણ વધારવાની અમારી તૈયારી છે, જેથી કોઈ પણ સાચો લાભાર્થી જેને અનાજની જરૂરિયાત છે, APL 1 કેટેગરીના છે પરંતુ NFSA હેઠળ સમાવેશ નથી એવા લાભાર્થીઓને પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની જે નેમ છે કે રાજ્યનો કોઈ પણ નાગરિક અથવા રાજ્યમાં કામ કરતા પરપ્રાંતનો કોઈ પણ શ્રમિક કે કોઈ પણ સંજોગોમાં અનાજ વગર ન રહે અને એને ભૂખ્યા પેટે ન સોવું પડે એના માટે તંત્ર ખૂબ જ સારી રીતે અને પ્રતિબદ્ધતાથી અત્યારે કામ કરી રહ્યું છે. એક અન્ય મહત્વની બાબત આપના ધ્યાને મૂકવા માંગુ છું, ગઈકાલે એક પ્રશ્ન પણ રજૂ થયેલા હતા મારી સામે કે આવશ્યક ચીજ વસ્તુઓ અને આવશ્યક સેવાઓ એ કોઈ પણ પ્રકારના વિઘ્ન વ્યવધાન વગર ચાલુ રહે એના માટે જિલ્લા વહીવટીતંત્ર મામલતદાર કચેરી દ્વારા અત્યાર સુધીમાં લગભગ 3,32,000 જેટલા પાસેસ ઇસ્યુ કરવામાં આવેલા છે. એની અવધિ હવે લોકડાઉનની મુદત 3 મે સુધી વધતા ઓટોમેટિકલી વધારી દેવામાં આવ્યું છે. એના માટે જે તે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ઓર્ડર કરીને એવા તમામ પાસો કે જેને 14 એપ્રિલ સુધી વેલિડ ગણવામાં આવતા હતા એની વેલિડિટીની મુદત 3 મે સુધી એક ઓર્ડર કરીને કલેક્ટરશ્રી દ્વારા વધારી દેવામાં આવી છે, જેથી કરીને એવા લોકો સસ્તા અનાજના, કરિયાણાના, ફ્રૂટના, વેજીટેબલના, ટેલિકોમના, ઇન્ટરનેટ સર્વિસના એવા લોકોને ફરીથી કલેક્ટર કચેરીએ કે મામલતદાર કચેરીએ ન જવું પડે અને ખૂબ જ સારી રીતે એ પોતાનું પાસનો ઉપયોગ 3 મે સુધી કરી શકે. સાથોસાથ એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે આ પાસ જે આપવામાં આવેલ છે એનો જો દુરુપયોગ એ ધ્યાનમાં આવશે તો તાત્કાલિક અસરથી વહીવટીતંત્ર દ્વારા આ પાસને રદ કરી દેવામાં આવશે અને જેને પણ આનો દુરુપયોગ કર્યો હોય એની સામે કાયદાકીય રીતે ખૂબ જ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ લગભગ 1,30,00,000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ સમગ્ર રાજ્યમાં જિલ્લા વહીવટીતંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વૈચ્છિક સંસ્થાઓના સાથ સહકારથી કરવામાં આવી રહેલ છે. ગઈકાલનું ફિગર આપું તો લગભગ 10.25 લાખ જેટલા ફૂડ પેકેટ લોકોમાં વિતરણ થયેલા છે. દૂધની આવક અને વિતરણ પણ પર્યાપ્ત માત્રામાં અત્યારે ચાલી રહ્યું છે. આજે દૂધની આવક 46,40,000
હજાર લીટર એટલે લગભગ 46.5 લાખ લીટર દૂધનું આજે વિતરણ થયેલ છે. શાકભાજી અને ફળની સ્થિતિ પણ ખૂબ જ સંતોષકારક છે અને રાજ્યમાં એકંદરે શાકભાજી, ફળ, દૂધ, દવા, અનાજ, કરિયાણા એની કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતની